विद्यार्थी मित्रों आज आप धोरण 9 गणित में प्रकरण नंबर 6 रेखाओं और खूणाओं में स्वाध्याय 6.2 ना दाखला 1-4 शीखीशू। एम दाखलो पहलो है, अँ एक आकृति अपन आपी है, आकृति में आप एक्स और वायना मूल्य शोधवाना है, बताओ कि ए बी समांतर सीढ़ी है। विद्यार्थी मित्रों अँ आप आकृति में जी सकी एक रेखा ए बी अपन आपी है और रेखा सी डी अपन आपी है, आ रीते एक बीजी एक रेखा अपन आपी है, एनु नाम अँ अपन आप्यू नथी, एटला माटे आपणे धारी लेशु कि धारो कि आ जे रेखा जे छे ए रेखा पी एस छे, अने आ रेखा पी एस जे छे ए रेखा ए बी ने क्यू बिंदु में अने रेखा सी डी ने आर बिंदु में छेदे छे। एटले अहीं आपणे धारी लीधुं भाई धारो कि रेखा पी एस रेखा ए बी ने क्यू बिंदु में अने रेखा सी डी ने आर बिंदु में छेदे छे। विद्यार्थी मित्रों अहीं तमे आकृतिमां तमे जुओ किरण क्यू ए એ કઈ રેખા ઉપર છે, તો કિરણ પી એસ ઉપર છે। અહીંયા કિરણ ક્યુ એ જે છે એ રેખા પી એસ ઉપર છે, એટલા માટે આ જે બે ખૂણા બને છે એ કેવા બને છે, રેખિક જોડના ખૂણા બને છે। કયા કયા ખૂણા બને છે, ખૂણો પી ક્યુ એ અને ખૂણો એ ક્યુ આર, એટલે આ જે બે ખૂણા જે બને છે એ રેખિક જોડના ખૂણા બને છે। અને આપણે જાણીએ છીએ रेखिक जोड़ना खूणाना मापनो सरवाळो 180 थाय छे, एटला माटे आपणे लखी शकीए खूणो पी क्यू ए वत्ता खूणो ए क्यू आर बराबर 180 आपणे लखी शकीए। परंतु अहीं संख्यामां तमे जो आकृतिमां आपणने खूणो पी क्यू ए बराबर 50 आपणने आपेला छे, एटला माटे अहीं आपणे मूकी दईए 50 वत्ता ए क्यू आर ની કિંમત આપણને આપી છે, એક્સ આપણને આપી છે, અહીંયા મૂકી દઈએ આપણે એક્સ બરાબર 180। એક્સની કિંમત આપણે શોધવી છે તો 50 આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, એટલે આપણને મળશે એક્સ બરાબર 180 માઇનસ 50, અને 180માંથી 50 જાય તો આપણને મળશે 130। તો આ રીતે આપણને એક્સની કિંમત જે છે આપણને 130 મળશે। હવે અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ રેખાઓ પી એસ અને રેખા સી ડી જે છે એ પરસ્પર આર બિંદુમાં છેદે છે। रेखा पी एस अने रेखा सी डी एक बीजा ने अँ आर बिंदु में छेदे छे। एट आज बे खूणा बन से आ सामसामेना खूणा के बन से अभिकोण थाय, अभिकोण के आप जाए अभिकोण सामन हो जे खूणा बने छे क्यू आर डी अने सी आर एस बने अभिकोण थाय, अभिकोण के सामन हो। क्यू आर डी की किंमत वाय छे અને સી આર એસની કિંમત 130 છે, તો આ રીતે આપણને એક્સની કિંમત 130 અને વાયની કિંમત આપણને 130 મળે છે। એનો મતલબ એવો થયો કે એક્સની કિંમત 130 છે અને વાયની કિંમત પણ 130 છે। હવે આ જે બે ખૂણા જે છે અહીંયા આકૃતિમાં તમે જુઓ, આ એક્સ એટલે કયો ખૂણો એ ક્યુ આર અને વાય એટલે કયો ખૂણો ક્યુ આર ડી, આ બંને ખૂણા જે છે એ રેખા એ બી અને રેખા સી ડીની છેદિકા પી એસથી બનતા અંતયુગ્મ કોણ છે, અને આપણે જાણીએ છીએ કે અંતયુગ્મ કોણ કેવા હોય, સમાન હોય। અહીંયા તમે જો આકૃતિમાં અહીંયા ઝેડ બને છે ગાડી, આ જે ઝેડ બને છે એટલે કે આ જે બે ખૂણા જે છે એને અંતયુગ્મ કોણ કહેવાય, અને અંતયુગ્મ કોણ જે છે એ સમાન છે। તેનો મતલબ એવો થયો કે આ જે બે રેખા જે છે એ કેવી છે, સમાંતર છે, એટલે રેખા એ બી સમાંતર રેખા સી ડી એવું આપણે સાબિત કરી શકીએ। આગળ દાખલો બીજો છે, અહીંયા એક આકૃતિ આપણને આપી છે અને આકૃતિની અંદર રેખા એ બી સમાંતર રેખા સી ડી છે, આ ઉપરાંત રેખા સી ડી સમાંતર રેખા ઈ એફ છે, અને આપણને માપ આપણને આપ્યા છે વાય જેમ ઝેડ બરાબર 3:7, તો આપણે એક્સની કિંમત શોધવાની છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એ બી સમાંતર સી ડી અને સી ડી સમાંતર ઈ એફ આપણને આપેલા છે, તો આપણે પ્રમેય 6.6 ના આધારે આપણે કહી શકીએ તો આ એ બી અને ઈ એફ જે છે એ પણ કેવી થાય, સમાંતર થાય। હવે અહીંયા તમે જુઓ એ બી અને ઈ એફ જે છે એ સમાંતર રેખા છે, તો આપણે જાણીએ છીએ કે સમાંતર રેખા હોય તો આ એક્સ અને ઝેડ જે છે શું બનાવે છે, અંતયુગ્મ કોણ બનાવે છે, અને અંતયુગ્મ કોણ કેવા હોય, સમાન હોય। આપણે જાણીએ છીએ જો અહીંયા એક ઝેડ બને છે આ રીતે, તો આ એક્સ અને આ ઝેડ જે છે અંતયુગ્મ કોણ છે,
અંતયુગ્મો કોણ કેવા હોય, સમાન હોય, એટલે એક્સ બરાબર ઝેડ. આ ઉપરાંત અહીંયા તમે જુઓ આ એ બી અને સી ડી એ પણ બંને સમાંતર રેખા છે, તો આ એક્સ અને વાયના મૂલ્ય વિશે શું કહી શકીએ આપણે? તો એક્સ અને વાય જે છે એ છેદિકાની એક જ તરફના બનતા અંતઃકોણ છે. આપણે જાણીએ છીએ અંતઃકોણ કેવા હોય, પૂરક હોય, એટલે કે આ બે ખૂણાના માપનો સરવાળો 180 થાય, એટલે કે એક્સ વત્તા વાય બરાબર 180. કારણ કે એક્સ અને વાય જે છે એ બી અને સી ડીની છેદિકાથી બનતા એક જ તરફના અંતઃકોણ છે. અહીંયા તમે જુઓ આકૃતિમાં અહીંયા સી બને છે, આપણે જાણીએ છીએ આ રીતે સી બનતો હોય તો શું કહીશું આપણે એને અંતઃકોણ કહેવાય. અંતઃકોણ કેવા હોય, પૂરક હોય, એટલે એક્સ વત્તા વાય બરાબર 180 આપણે લખી શકીએ. હવે અહીંયા તમે જુઓ એક્સ બરાબર ઝેડ છે, તો આપણે જ્યાં એક્સ છે ત્યાં ઝેડ મૂકી દઈએ તો આપણને મળશે ઝેડ વત્તા વાય બરાબર 180. આગળ સંખ્યામાં આપણને આપ્યું છે વાય જેમ ઝેડ બરાબર 3:7. તો અહીંયા જે ગુણોત્તર આપણને આપ્યો છે 3:7 એનો આપણે સરવાળો કરી દઈએ, તો ગુણોત્તરનો સરવાળો બરાબર 3 વત્તા 7 એટલે કે 10. હવે આપણે ઝેડની કિંમત શોધી કાઢીએ. અહીંયા તમે જુઓ ઝેડનું પ્રમાણ છે 7 અને ગુણોત્તરનો સરવાળો 10 છે, એટલે ભાગાકારમાં 10 લખ્યા અને ગુણાકારમાં અહીંયા વાય વત્તા ઝેડની કિંમત 180 છે, એટલે ગુણાકારમાં 180 લખ્યા. અંશમાં 0 છેદમાં 0 કેન્સલ થાય એટલે આપણને મળે 7 × 18 અને 18 + 7 = 126 થાય. તો આ રીતે આપણને ઝેડની કિંમત જે છે 126 મળશે. પરંતુ આગળ આપણે સાબિત કર્યું છે કે એક્સ બરાબર ઝેડ છે. જો ઝેડની કિંમત 126 હોય તો એક્સની કિંમત પણ 126 થાય, માટે આપણે લખી શકીએ એક્સ બરાબર ઝેડ બરાબર 126. તો આ રીતે અહીંયા આપણને જે એક્સનું મૂલ્ય જે છે 126 થાય. આગળ દાખલો ત્રીજો છે. અહીંયા એક આકૃતિ આપણને આપી છે અને એ આકૃતિની અંદર રેખા એ બી અને રેખા સી ડી સમાંતર છે. આ ઉપરાંત ઈ એફ લંબ સી ડી છે, ઈ એફ અને સી ડી લંબ છે. આ ઉપરાંત જી ઈ ડી 126 છે, તો આપણે એ જી ઈ ખૂણો જી ઈ એફ અને ખૂણો એફ જી ઈ આપણે મેળવવાનો છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એ બી અને સી ડી સમાંતર છે અને એની છેદિકા જે છે એ જી ઈ છે. અહીંયા તમે આકૃતિમાં તમે જોઈ શકો છો આ રેખા એ બી, આ રેખા સી ડી અને એની છેદિકા જી ઈ છે. તો અહીંયા જે આ ખૂણા બનશે આ એ જી ઈ અને બીજો ખૂણો બનશે ગાડી જી ઈ ડી. તો આ જે ખૂણા બને છે એ કેવા છે, અંતઃયુગ્મક કોણ છે. આપણે જાણીએ છીએ અંતયુગ્મ કોણ કેવા છે, સમાન હોય, એટલે ખૂણો એ જી ઈ બરાબર ખૂણો જી ઈ ડી આપણે લખી શકીએ. પરંતુ સંખ્યામાં તમે જુઓ જી ઈ ડી બરાબર 126 આપણને આપેલા છે, અહીંયા મૂકી દઈએ આપણે 126 તો આપણને મળશે ખૂણો એ જી ઈ બરાબર 126. તો પહેલું જે આપણે શોધવાનું છે ખૂણો એ આપણને મળી ગયો, ખૂણો એ જી ઈ બરાબર 126. હવે આપણે બીજો ખૂણો શોધીશું, ખૂણો જી ઈ એફ. તો અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ ઈ એફ અને સી ડી એકબીજાને લંબ છે, એટલા માટે અહીંયા જે બે ખૂણા બનશે એક આ ખૂણો અને એક આ ખૂણો બંને કેવા બનશે, 90 અંશના બનશે, કાટખૂણો બને, એટલે ખૂણો એફ ઈ સી અને ખૂણો એફ ઈ ડી બરાબર 90 અંશના, કારણ કે ઈ એફ અને સી ડી જે છે એ લંબ છે એટલા માટે. હવે અહીંયા તમે જુઓ આકૃતિની અંદર ખૂણો જી ઈ એફ, અહીંયા હું ટીક કરું, જુઓ આ ખૂણો જે છે જી ઈ એફ અને ખૂણો એફ ઈ ડી આ બંને કેવા છે, આસન્ન કોણ છે. આસન્ન કોણ છે એટલે કે આપણે આ બે ખૂણાનો સરવાળો કરીશું તો આપણને આખો ખૂણો આપણને મળશે. તો આખો ખૂણો કયો છે, ખૂણો જી ઈ ડી બરાબર ખૂણો જી ઈ એફ વત્તા ખૂણો એફ ઈ ડી આપણે લખી શકીએ. પરંતુ આગળ આપણે સંખ્યામાં આપણને આપ્યું છે કે ભાઈ જી ઈ ડી બરાબર 126 છે, એફ ઈ ડી બરાબર 90 છે, તો મૂકી દઈએ આપણે. તો આપણે જી ઈ એફની કિંમત શોધી કાઢીએ, 90 આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, આ બેની કરીશું બાદબાકી તો આપણને મળશે 36.
તો આ રીતે આપણને GEF ની કિંમત આપણને મળશે 36 મળશે. હવે આપણે ખૂણો FGE શોધવાનો છે. તો અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ, કિરણ GE એ રેખા AB પર આવેલ છે, કિરણ GE રેખા AB ઉપર આવેલ છે. તો અહીંયા જે ખૂણા બનશે, ખૂણો AGE અને ખૂણો FGE, એટલે કે આ જે બે ખૂણા જે છે, એક આ ખૂણો અને એક આ ખૂણો, તો આ જે બે ખૂણા બને છે એ કેવા બને છે? રેખિક જોડના ખૂણા બને છે. આપણે જાણીએ છીએ કે રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. એટલે ખૂણો AGE વત્તા ખૂણો FGE બરાબર 180 આપણે લખી શકીએ. પરંતુ AGE બરાબર 126 છે, અહીંયા મૂકી દઈએ આપણે, એનું આગળ સાદરૂપ આપી દઈએ. 126ની સાઈડ ચેન્જ થશે, નિશાની બદલાશે, પ્લસનું માઇનસ થશે, એટલે આપણને મળશે ખૂણો FGE બરાબર 180 માઇનસ 126. આ બેને કરીશું બાદ બાકી તો આપણને મળશે 54. તો આ રીતે આપણને ખૂણો FGE બરાબર 54 આપણને મળશે. આગળ દાખલો ચોથો છે. અહીંયા આકૃતિની અંદર આપણને જો PQ સમાંતર ST, એટલે PQ અને ST સમાંતર આપણને આપી છે. ખૂણો PQR બરાબર 110 છે, ખૂણો RST 130 છે, તો ખૂણો QRS મેળવો. QRS એટલે આ જે ખૂણો જે છે, QRS એ આપણે શોધવાનું છે. અહીંયા આપણને એક સૂચન આપણને આપ્યું છે કે બિંદુ R માંથી પસાર થતી ST ને સમાંતર એક રેખા દોરો. તો સૌથી પહેલાં આપણે બિંદુ R માંથી પસાર થતી અને આ ST ને સમાંતર હોય તેવી એક રેખા દોરી કાઢીએ. આ રીતે તમે જુઓ, મેં એક રેખા દોરી, આ રેખા જે છે બિંદુ R માંથી પસાર થાય છે અને રેખા ST ને સમાંતર છે. ધારો કે આ રેખા જે છે એ RU છે, તો રેખા RU જે છે એ R માંથી પસાર થાય છે અને ST ને સમાંતર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ, રેખા PQ અને રેખા ST સમાંતર છે, સંખ્યામાં પણ આપણને આપેલું છે. આ ઉપરાંત રેખા ST અને રેખા RU પણ સમાંતર છે. તો આપણે એવું કહી શકીએ કે રેખા PQ અને રેખા RU કેવી થાય? સમાંતર થાય. એટલે આ રેખા PQ અને રેખા RU જે છે એ સમાંતર છે. હવે અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ કે ST અને RU બંને સમાંતર છે. તો આ ST અને RU ની છેદિકા SR છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, આ રેખા ST છે, આ રેખા RU છે અને આ જે છે એની છેદિકા છે. તો આપણે જાણીએ છીએ કે ખૂણો અહીંયા જે બને છે TSR અને ખૂણો SRU એ બંને કેવા છે? છેદિકાની એક જ તરફના અંતઃકોણ છે. એટલે આ જે બને છે આકૃતિમાં, અહીંયા તમે જુઓ C બને છે ગાડી. આપણે જાણીએ છીએ અહીંયા C બને છે, એટલા માટે આ કેવો ખૂણો છે? અંતઃકોણ છે. અને અંતઃકોણ કેવા હોય? પૂરક હોય. એટલે કે એ બે ખૂણાના માપનો સરવાળો 180 થાય. એટલે આપણે લખી શકીએ ખૂણો TSR વત્તા ખૂણો SRU બરાબર 180. પરંતુ અહીંયા સંખ્યામાં તમે જુઓ આપણને આપ્યું છે TSR બરાબર 130. તો અહીંયા મૂકી દઈએ આપણે, 130 મૂકી દઈએ. આગળ એનું આપણે સાદુરૂપ આપીએ, 130ની સાઈડ ચેન્જ થશે, નિશાની બદલાશે, માઇનસ થશે, તો આપણને મળશે ખૂણો SRU બરાબર 180 માઇનસ 30. આ બેને કરીશું બાદ બાકી તો આપણને મળશે 50. તો આ આપણને ખૂણો SRU બરાબર જે છે એ આપણને 50 મળશે. હવે અહીંયા તમે જુઓ આકૃતિમાં રેખા PQ અને રેખા RU એ બંને સમાંતર છે અને QR જે છે એ એની છેદિકા છે. તો અહીંયા જે ખૂણા બને છે, ખૂણો PQR અને ખૂણો QRU બંને કેવા છે? અંતયુગ્મ કોણ છે. અહીંયા તમે જુઓ, એક આ ખૂણો અને એક આ ખૂણો, આ બંને કેવા છે? અંતયુગ્મ કોણ છે. PQR અને QRU આપણે જાણીએ છીએ અંતયુગ્મ કોણ કેવા હોય? સમાન હોય. એટલે ખૂણો PQR બરાબર ખૂણો QRU આપણે લખી શકીએ. પરંતુ ખૂણો PQR જે છે એની કિંમત 110 આપણને આપેલી છે. એ સંખ્યામાં તમે જુઓ, ખૂણો PQR બરાબર 110 છે, તો માટે ખૂણો QRU બરાબર 110 થાય. હવે અહીંયા તમે આકૃતિમાં તમે જુઓ, ખૂણો QRS એટલે આ જે ખૂણો જે છે એ ટીક કર્યો મેં, અને બીજો ખૂણો SRU, આ બે ખૂણા.
આ બે ખૂણા જે છે આસનનો કોણ છે, ને આપણે જાણીએ છીએ કે આસનનો કોણનો આપણે સરવાળો કરીશું તો આ આખો ખૂણો આપણને મળશે. એટલે આખો ખૂણો કહો છે ગાડી, ખૂણો ક્યુ આર યુ બરાબર ખૂણો ક્યુ આર એસ વત્તા ખૂણો એસ આર યુ આપણે લખી શકીએ. હવે ક્યુ આર યુની કિંમત 110 છે, એસ આર યુની કિંમત આપણે શોધી 50 એ મૂકી દઈએ, 50 આ બાજુ આવશે માઇનસ થઈ જશે, તો 110 માઇનસ 50 થશે, 110માંથી 50 જાય તો આપણને મળશે 60. તો આ રીતે આપણને ખૂણો ક્યુ આર એસ બરાબર 60 આપણને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સ્વાધ્યાય 6.2ના દાખલા 1-4 પૂરા કર્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 અને ધોરણ 10નું તમારે સ્ટડી મટીરિયલ જોઈતું હોય, તમારે ગેમ 100 સ્વરૂપે ક્વિઝ તમારે રમવી હોય, ઓનલાઈન તમારે ટેસ્ટ આપવો હોય, તમારે જૂના પેપર તમારે જોઈતા હોય, તમારે સોલ્યુશન તમારે જોઈતું હોય, કે કોઈ પણ મટીરિયલ તમારે પીડીએફ સ્વરૂપે તમારે જોઈતું હોય, તો અહીંયા વેબસાઇટ લખી છે, એ વેબસાઇટની તમે મુલાકાત તમે લેશો તો તમે ધોરણ 9 અને ધોરણ 10નું દરેક વિષયનું મટીરિયલ જે છે તમને ઉપલબ્ધ થઈ શકશે. થેન્ક્સ ફોર વોચિંગ.